खाते कैबिनेटनी बैठक योजाई हती अने आ कैबिनेटनी बैठक में अनेक महत्वना निर्णयों पण लेवामां आव्या हता। आ कैबिनेटनी बैठक में निर्णयोनी ज्यारे वात होय तो ग्रांटेड शाळाओं में शिक्षक सहायकोनी भर्तीनी जाहेरात करवामां आवी छे। 6616 अध्यापक अने शिक्षकों माटेनी आ सहायकोने भर्ती करवानी जाहेरात छे ते करवामां आवी। तो शिक्षण सहायकनी भर्ती मुद्दे निर्णय लेवामां आव्यो। शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमानुं आ मोटुं निवेदन। तो 6616 अध्यापक शिक्षक सहायकोने भर्ती करवामां आवशे। अलग अलग विषयो अनुसार पण भर्ती करवा माटेनी वात आमां करवामां आवी। तो गांधीनगर खाते जे रीते आज कैबिनेटनी बैठक योजाई हती, कैबिनेटनी बैठक में घणा एवा मुद्दाओ हता के जेना अंगे चर्चा करवामां आवी हती। एक मुद्दो ए पण हतो के हवे ग्रांटेड जे शाळाओ छे तेमां शिक्षक सहायकोनी जे भर्ती करवामां आवे, आवा शिक्षण सहायकोनी भर्तीनी ज्यारे वात होय तो 6600 आगामी नजीकना भविष्यथी शिक्षण विभागमां मोटी संख्या में भर्ती प्रक्रिया शुरू थवा जई रही है। अनुदानित माध्यमिक विभाग में शिक्षण सहायक 2307, उच्चतर माध्यमिक विभाग में शिक्षण सहायक 3382 अने कॉलेज में अध्यापक सहायक 927, कुल मळीने 6616 ની संख्या में शिक्षण विभाग में अमे भर्ती प्रक्रिया शुरू करवा जई रह्या छे। एमां अनुदानित उच्चतर विभाग में जे 382 ની ભરતી થવાની છે તેમાં અંગ્રેજીમાં 624, એકાઉન્ટ અને કોમર્સમાં 446, સોશિયોલોજીમાં 334, ઇકોનોમિક્સ 276, ગુજરાતીમાં 254। એ જ રીતે અનુદાનિત माध्यमिक शालाओं में गणित विज्ञान में 1039, अंग्रेजी में 442, सामाजिक विज्ञान में 289, गुजराती विषय में 234। आम कुल मळीने कॉलेज अनुदानित माध्यमिक अनुदानित उच्च माध्यमिक 6616 ની મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયા શરૂ થશે અને સમયસર પૂરી થશે। આ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો અને માન્ય નાણામંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। गुणवत्ता ने ध्यान में राखीने खाली जगह पूरवानी शिक्षण विभाग ने आ प्रक्रिया अमे हाथ धरवामां अमे जई रह्या छीए अने आगामी दिवसों नी अंदर एकदम समयसर आ प्रक्रिया अमे पूर्ण करीशुं। बापू, तो स्कूल मर्ज करवानो मुद्दो छे, શિક્ષણ સહાયકો અને અધ્યાપક સહાયકો કેટલી પૂરી થઈ? એ કુલ મળીને હતું, એમાંનો એક ભાગ છે। તબક્કાવાર જેમ 10 અને 12 શાળા ખોલવાનું અમે ચાલુ કર્યું છે, એ જ રીતે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બીજો તબક્કો પણ
નજીકના ભવિષ્યમાં અમે ચાલુ કરીશું. આ સુપ્રીમ કોર્ટના વર્ઝનને, જજમેન્ટને, ચુકાદાને અમે ચકાસીશું ને પછી ધ્યાનમાં રાખીને નિર્ણય કરીશું. બાપુ, શાળાઓ ખોલવાની જ્યારે જાહેરાત થઈ છે, શાળાઓ ખુલી પણ ગઈ છે, અનેક વાલીઓએ સંમતિપત્ર આપ્યા છે, અભિપ્રાયો પણ આપ્યા છે, પણ તેમ છતાંય હજી શાળાઓમાં બાળક નથી આવતા તેવા પ્રકારની પણ સ્થિતિ જોવા મળી રહી છે. એટલે આવા સંજોગોમાં કેટલું પ્રમાણ છે વિદ્યાર્થીઓનું અને સરકાર? હાજરીનું પ્રમાણ સારું છે, સંતોષકારક છે. સામાન્ય દિવસોમાં દિવાળી પછીનું વેકેશન ખુલે, ઉનાળાનું વેકેશન ખુલે અને પહેલા દિવસે બીજા દિવસે જે હાજરી હોય છે એના પ્રમાણમાં આટલા લાંબા વેકેશન પછીથી પહેલા બીજા દિવસે હાજરી છે સંતોષકારક છે. પહેલા દિવસે 30-35% હતી, બીજા દિવસે એ 38-42% થઈ છે. કોલેજોમાં પણ પહેલા દિવસે 42-45% હતી, એમાં પણ વધારો થયો છે. અને 18મી તારીખથી લગભગ પૂર્વવત સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે. મારો વાલીઓને પણ અનુરોધ છે કે જે વાલીઓએ પહેલા દિવસે મોકલ્યા પોતાના બાળકોને બીજા દિવસે મોકલ્યા, એ શિક્ષકોનો પણ સારો અનુભવ રહ્યો છે, વિદ્યાર્થીઓનો પણ સારો અનુભવ રહ્યો છે. આ સારા અનુભવમાં આપ પણ 18મીથી આપના બાળકને મોકલો એવી મારી વિનંતી છે. બાપુ, આપ મીડિયા સમક્ષ આવ્યા છો, તો હવે બોર્ડની પરીક્ષાના જે ફોર્મ ભરાવવાના છે તેના પ્રકારની તેના માટેની કેવી વ્યવસ્થા? અમે તારીખો હવે પછી જાહેર કરીશું અને એ તારીખોને ધ્યાનમાં રાખીને અમે સમયસરની કાર્યવાહી ચાલુ કરીશું. કેટલીક ભરતીઓ કોલેજના સંદર્ભમાં ચાલુ છે, ભરતી જોઈ છે? હા, જેમ ભરતી થઈ છે એમ તબક્કાવાર યોગ્ય સમયે ભરતીની પ્રક્રિયા ચાલુ રહેશે. કોઈ કદાચ એવું બન્યું હશે કે દરમિયાનમાં વચ્ચે હાઈકોર્ટમાં કોઈ ગયું હોય અને સબજ્યુડિશ મેટર થયું હોય તો કદાચ રહ્યું હશે, એ ચકાસીને યોગ્ય કરીશું. આ ભરતીના ક્યાંથી ફોર્મ ભરાશે, ક્યાં સુધીમાં ભરતી પ્રક્રિયા? આ પ્રક્રિયા નજીકના ભવિષ્યમાં, એટલે આ અઠવાડિયામાં જ અમે જાહેરાત આપીને શરૂ કરીશું અને સમયસર એને પૂર્ણ કરીશું. આ પ્રક્રિયા કોઈ નવી પ્રક્રિયા નથી, ચાલુ પ્રક્રિયાનો એક ભાગ છે. 1616 અધ્યાપક શિક્ષકોની મંજૂરી હવે રૂપાણી સરકારે આપી દીધી છે. સહાયકોની ભરતી તો શરૂ થશે જ, 12334 ભરતી કરવામાં આવશે અને એની પહેલા જે વાત કરવામાં આવી હતી એમાંનો જ આ એક ભાગ. વાત હવે ધોરણ 12 સાયન્સની પરીક્ષાને લઈને તારીખોની વાત કરવામાં આવે તો આ પરીક્ષા જાહેર કરી દેવામાં આવી છે. પ્રેક્ટિકલ પરીક્ષા 30 માર્ચથી જિલ્લા કેન્દ્રો પર લેવાશે. રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા, આ સાથે જીવ વિજ્ઞાનની પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મે 2021માં બોર્ડની લેખિત પરીક્ષા યોજાશે. વિગતે માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ રહ્યા છે. મેહુલ, વાત કરવામાં આવે ધોરણ 10 અને 12ની શાળાઓ તો ખુલી અને હવે પરીક્ષાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષાની તારીખ 30 માર્ચ જાહેર કરવામાં આવી, વિગતે જાણકારી આ બાબતે મે. બિલકુલ, ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 30 માર્ચથી જે છે આ જિલ્લા કેન્દ્રો ઉપર પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાનની જે પ્રેક્ટિકલ પરીક્ષા છે તેનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. અને ક્યાંક જે રીતે પરીક્ષાઓ સામાન્ય કરવાની વાત છે અને શિક્ષણ મંત્રીએ પણ આજે જે થોડા સમય પહેલા કીધું છે કે બોર્ડની પરીક્ષાઓ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવશે. તેના જ ભાગરૂપે જે પ્રેક્ટિકલ પરીક્ષાઓ છે બાબતે જે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ તારીખો જાહેર કરવામાં આવી છે. 2021માં બોર્ડની લેખિત પરીક્ષા જે છે તે યોજાવાની છે અને તેના સંદર્ભમાં જે પ્રેક્ટિકલ પરીક્ષાઓ છે તે 30 માર્ચથી જિલ્લા કેન્દ્રો ઉપર યોજાશે. જી બિલકુલ, ધન્યવાદ મેહુલ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખની જાહેરાત 30 માર્ચ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત લેખિત પરીક્ષા 2021માં યોજાશે.